પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર વાલિયા પોલીસ મથક ખાતે તારીખ 14/8/17 રોજ હત્યાનો બનાવ નોંધાયો હતો. વિકૃત હાલતમાં લાશ મળી આવી હતી, જે અંગે એસઓજી પોલીસે તપાસ કરતા મરણ જનારની ઓળખ આનંદ રાજનારાયણ ચતુર્વેદી રહેવાસી 500 ક્વાર્ટર્સ જીઆઈડીસી અંકલેશ્વર હોવાનું જણાયું હતું, જે મૂળ ફરુખાબાદ ઉત્તર પ્રદેશનો રહેવાસી હતો. તેની પત્ની મધુની તપાસ કરતા હરિભાઈ ભરવાડ રહેવાસી ધામરોડ જોડે પ્રેમ હોવાનું જણાયું હતું. મધુને તેના પતિ આનંદ સાથે ઝઘડો થતાં પ્રેમી હરિ ભરવાડને ફોન કરી બોલાવી મધુ અને હરિએ આનંદની હત્યા કરી હતી. સમગ્ર બનાવ અંગે એસઓજી પોલીસના પીઆઈ પીએન પટેલે જણાવ્યું કે મરણ જનાર જે ટ્રેક પહેરેલો ટ્રેક શૂટ એના ઉપરથી એમને ફોટો એમના ખૂબ બાતમીદારોને બતાવ્યો, રબારી સાહેબના અને જસવંતભાઈના ને, અને ઓળખાણ કાઢી લાશની કે ભાઈ આ વ્યક્તિ આ ટ્રેક શૂટ પહેરતો હતો, જેના અનુસંધાને એ વ્યક્તિ કોણ હતો એ નામ મેળવ્યું. ખાનગીમાં લાશ ખૂબ જ કોહવાયેલી હતી, તેથી ફોટા પણ સ્પષ્ટ હતા નહીં. તેમ છતાં આ લોકોની ખૂબ જ મહેનતના લીધે જાણવા મળ્યું કે આ મરણ જનાર વ્યક્તિ આનંદ રાજનારાયણ ચતુર્વેદી છે. તો એની ભાળ સંભાળ કરી અને ખ્યાલ આવ્યો કે એમની પત્ની અત્યારે અંકલેશ્વરમાં ક્યાં રહે છે, તો છેલ્લા સતત એકાદ મહિનાથી એઓ પ્રયત્નશીલ હતા અને એમની પત્નીનું રહેઠાણ શોધી કાઢેલું, અને ત્યારબાદ એની પત્ની અને એમના વતન યુપી ત્યાં પણ ખાનગીમાં તપાસ કરાવેલી, તો એમને જાણવા મળેલું કે યુપીમાં એમની પત્નીએ જઈ પોતાના વતનમાં પોતાના પતિનું મરણ કોઈ ચેન્નાઈની હોસ્પિટલમાં થયેલું છે એવું જાહેર કરી ત્યાં બારમાની વિધિ પણ કરી નાખેલી. ત્યારબાદ આ લોકો અમારા બંને પોલીસ કર્મચારીઓને એમનું એક્ઝેક્ટ લોકેશન તથા એમની સાથે એક અન્ય વ્યક્તિ પણ હતો જેને પણ શોધી લાવી અને પૂછપરછ કરી અને ખાનગીમાં વિશ્વાસમાં લઈ અને બાતમીદારોથી પણ એક્ઝેક્ટ હકીકત મેળવી અને જાણ્યું, તો એમના પત્ની જે છે મધુબેન એમણે ગુનાનો એકરાર કરેલો અને જણાવેલું કે એમના પતિ જે મરણ ગયેલ છે ચતુર્વેદી, એમને અને એમની સાથે એમના મિત્ર હરિ ભરવાડ કે જેમને આ મધુબેન સાથે પ્રેમ સંબંધ હોય, જેથી તે અવારનવાર મધુબેનના ઘેર જતો હોય, જેથી એક દિવસ ઓગસ્ટ 2017માં મધુબેન અને એમના પતિને ઝઘડો થતાં મધુબેને ફોન કરી આ હરિવિહા ભરવાડને પોતાના ઘરે બોલાવેલો અને પોતાના ઘરે બોલાવી અને હરિવિહા ભરવાડે આ મરણ જનાર ચતુર્વેદી સાથે બોલાચાલી કરેલી અને પોતાની પાસે કુકરનું ઢાંકણું આ ચતુર્વેદીને માથામાં મારતા તે પડી ગયેલ અને ત્યારબાદ એમના જ ઘરમાં એમને ગળે ટૂંકો આપી અને બાંધી અને પોતાની પ્રાઇવેટ ગાડીમાં આ મધુબેન અને આ હરિવિહા ભરવાડ બંને આ લાશ લઈ અને વાલિયા પોલીસ સ્ટેશનની હદમાં નાખી આવેલા. અને એ બનાવ 9/8/2017નો હતો. ત્યારબાદ 14 તારીખે આ લાશનો મેસેજ આવેલો કે આ ખેતરમાં અજાણી લાશ પડી, જે અનુસંધાને વાલિયા પોલીસ સ્ટેશને અનડિટેક મર્ડરનો ગુનો દાખલ કરેલો અને જે આજ દિન સુધી વણશોધાયેલો હતો, પરંતુ એસઓજી ટીમના પીએસઆઈ ડીજી રબારી સાહેબ અને એએસઆઈ જસવંતસિંહભાઈનાઓની છેલ્લા મહિના ઉપરાંતની ખૂબ જ સખત મહેનત અને સિનિયર અધિકારીઓના માર્ગદર્શનને લીધે આ ગુનો શોધી કાઢેલ છે. હાલ મધુબેન અને આરોપી વિહા ભરવાડ બંને પકડાઈ ગયેલ છે અને આગળની તપાસ વાલિયા પોલીસ કરે છે. એ આનંદ આમ તો ટ્રક ડ્રાઈવર હતો, પોતાની ટ્રોલી હતી, ત્યાર પછી આ પેલું શું કે યુટિલિટી વ્હીકલ હતું એનું. ભરવાડ પાસે યુટિલિટી વાહન છે એટલે એ રીતે કોન્ટેક્ટમાં બધા.